सार्थक अने सृष्टि बन्ने कॉलेज थी एक बीजानी साथे हता, लव मैरिज। હેલો ફ્રેન્ડ્સ, હું છું બીના, સાયકોલોજીસ્ટ, સાયકોથેરાપિસ્ટ, ખબર છે .com પરથી કહાનીમાં। સાર્થક અને સૃષ્ટિ બંને કોલેજથી એકબીજાની સાથે હતા, લવ મેરેજ, અને પછી બંને એકબીજાથી અલગ પણ થઈ ગયા। અત્યારે ભેગા થવું અને અલગ થવું કંઈ મોટી વાત નહીં હતી। હવે લગ્નને થોડા ટાઈમ પછી જ્યારે અલગ થઈ ગયા હતા, એટલે કે ડાયવોર્સ નહીં લેતા, પણ બંને વચ્ચે પ્રોબ્લેમ્સ હતા, અને પ્રોબ્લેમ્સને લઈને બંનેના માતા પિતા ખૂબ ચિંતામાં હતા કે એવું તે શું થઈ ગયું છે કે બંને એકબીજાની સાથે રહેવા નથી માંગતા। ઘણી વખત પરિસ્થિતિ સમજ બહાર હોય છે, તે લોકો માટે પણ પરિસ્થિતિ સમજ બહાર હતી, અને બંને અલગ અલગ રહેતા હતા। પેલી તેના મમ્મીના ઘરે હતી, પેલો તેના ઘરે હતો, અને બંને જ્યારે નોરતા આવે છે ત્યારે એકબીજાની સાથે પાછા એ જ ગ્રુપમાં, એ જ એટમોસ્ફિયરમાં સાથે મળે છે। એ બંનેની લવ સ્ટોરી પણ કોલેજના ગરબાથી જ ચાલુ થઈ હતી, અને પાછા નોરતા આવતાની સાથે જ્યારે શેરી ગરબા થાય છે કે એ ગ્રુપમાં તેઓ પાછા રમે છે, બંને વચ્ચે જ્યારે ગ્રુપમાં આવે છે ત્યારે એઝ અ ફ્રેન્ડ પણ વાતચીત થયા કરે છે। બંને અલગ નહીં પડેલા હતા, પરંતુ વાતચીત કરવા માંડેલા હતા, અને તેના ફ્રેન્ડ્સ પણ તેઓ ફૂલ સપોર્ટ મારતા હતા કે તેઓ વાત કરીને એકબીજાની સાથે રહે। બંને સાથે વાત કરતા કરતા 9 દિવસમાં ઘણી તાલમેલ એવી આવે છે કે જે પ્રોબ્લેમ્સ હતા તે ખરેખર પ્રોબ્લેમ્સ હતા જ નહીં, એટલે કે એકબીજાની વિશે વિચારણા ધારી લીધેલી હતી, એટલે કે ધારી લીધેલી પ્રોબ્લેમ્સ હતી કે આ આવું છે એના કારણે આવું છે। જેમ કે તે લેટ આવતો હતો તો પેલીને એવું લાગતું હતું સૃષ્ટિને કે હવે આજકાલ તે લવ નથી કરતો, ટાઈમ નથી આવતો। જ્યારે એવું હતું કે તે પ્રમોશનની મેટરને લઈને ખૂબ સિરિયસ હતો અને તે વધારે વર્કઆઉટ કરતો હતો, એટલે કે કામ પર વધારે ધ્યાન આપતો હતો। બીજી બાજુ સૃષ્ટિ જ્યાં જોબ કરતી હતી ત્યાંથી પણ ઘણા બધા એના ફ્રેન્ડ્સ એને બોલાવતા હતા, તો પેલાને એવું લાગતું હતું કે સૃષ્ટિને હવે મારા માટે કંઈ પડેલું જ નથી, એ બીજા ઓપ્શન શોધે છે। આવી ઘણી બધી ગેરમાન્યતાઓ બંનેની વચ્ચે હતી, જે વાતચીત થતાં દૂર થાય છે, બંનેને લાગે છે। પેલાને પ્રમોશન મળે છે, સૃષ્ટિ ખૂબ ખુશ થાય છે કે સાર્થક આગળ નીકળે છે, જ્યારે સાર્થક પણ ખૂબ ખુશ હોય છે કે સૃષ્ટિને હજુ પણ મારી પ્રગતિમાં ઇન્ટરેસ્ટ છે। આ 9 દિવસમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ જે ધારી લીધેલી હતી તે દૂર થાય છે, અને પાછા બંને એકબીજાની સાથે આવે છે। આપણી આજુબાજુ પણ ઘણી વખત આવું થાય છે, ઘણા બધા સંબંધો એકબીજાની સાથે નહીં બોલી લેવાથી, ધારી લેવાથી કે એકબીજા વિશે પૂછ્યા વગર માની લેવાથી શરૂઆત થાય છે, અને તેની ચોખવટ કરવામાં નહીં આવે કે તેને વાતચીત કરવામાં નહીં આવે તો તે મોટા ખાડાઓ બનાવી દે છે, મોટી સમસ્યાઓ બનાવી દે છે। ઘણી વખત એવું થાય છે કે જેની સાથે પ્રોબ્લેમ છે, કદાચ એક બે વાર તમે મળો, તેમની સાથે વાતચીત કરો તો સંબંધ અચૂક સુધરી જાય છે, અથવા તો તમને કંઈ એવું મળે છે જેના કારણે સંબંધ બગડેલો હોય છે અને તેને કઈ રીતના સુધારી શકાય છે। સાર્થક અને સૃષ્ટિમાં પણ આવું હતું। આંબી નોરતાના દિવસમાં ઘણી વખત એવું થાય છે કે આપણે જ્યારે એકબીજાની સાથે રમીએ છીએ, મળીએ છીએ, ત્યારે ઘણી બધી વાતો શેર થાય છે, એટલે કે નોરતાના દિવસમાં પ્રેમ પ્રકરણ ચાલુ થવા ખૂબ સામાન્ય છે, અને આનો જ ફાયદો ઉઠાવીને ઘણા સંબંધોને સારા પણ કરાવી શકાય છે। એટલે કે જેના સંબંધોમાં સમસ્યા છે, પ્રોબ્લેમ છે, તો અચૂક મળો તેમને 9 દિવસમાં, તેમની સાથે ગરબા રમો, તેમની સાથે રહેવાથી બની શકે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી શકે છે। આવા નવા ટોપિક સાથે હું પાછી મળીશ ખબર છે .com પર।